આવી ગયો. ચલો હવે આપણે જઈએ એસ આર લેચ પર. ઠીક છે, એસ આર લેચ. તો એસ એટલે આપણે નામ તો ઓલરેડી ખ્યાલ છે, એસ એટલે શું? સેટ. સેટ અને આર એટલે રીસેટ. તો જોજો સિમ્પલ વસ્તુ છે, આના ઉપર જ બાકીના બધા ફ્લિપ ફ્લોપ ડિપેન્ડન્ટ છે. ચાલો તો આપણે ડ્રો કંઈક આ રીતે કરશું. પહેલા તો આપણે બધી વસ્તુનો બ્લોક ડાયાગ્રામ ડ્રો કરીએ છીએ. એસ ફોર સેટ, આર ફોર રીસેટ, આ બંને આપણા ઇનપુટ છે અને આઉટપુટ પણ આપણને ખબર છે, એક હશે ક્યુ, બીજો હશે ક્યુ બાર. ઠીક છે, આ આપણા આઉટપુટ છે. ઠીક છે, તો એસઆર લેચ વિશે આપણે વાત કરીએ છીએ, ક્યુ અને ક્યુ બાર બે એના આઉટપુટ છે. હવે એનો સર્કિટ ડાયાગ્રામ જોઈએ, અથવા તો એને આપણે કહીશું લોજિક ડાયાગ્રામ. તો લોજિક ડાયાગ્રામ સિમ્પલ જ છે, આપણે બે નોર ગેટનો યુઝ કરશું. આપણે એમ કીધું કે પાર્ટ ઓફ આઉટપુટ એટલે કે આઉટપુટમાંથી થોડોક પાર્ટ આપણે ઇનપુટમાં ફીડ કરવાનો છે પાછો, તો બસ એ જ વસ્તુ કરશું. સિમ્પલ સર્કિટ ધ્યાન આપજો ખાલી, ઉપરના ઇનપુટને આપણે રીસેટ આર કહેશું, નીચેના ઇનપુટને આપણે એસ કહેશું. હવે આપણે શું કીધું કે આઉટપુટમાંથી ઇનપુટમાં ફીડ કરવાનું છે, તો આપણે ફીડ કરી દીધું. સિમિલરલી ઠીક છે, અહીંયા આગળ આ ક્રોસ સેક્શન છે પણ અહીંયા વાયર ટચ નથી એમ સમજો. વાયર ક્યારે ટચ થાય? જ્યારે અહીંયા ડોટ મૂકવામાં આવે. ઠીક છે, તો આ જંકશન નથી, આ વાયર એકબીજાથી અલગ છે. ચાલો આ છે આપણું આઉટપુટ ક્યુ અને આ છે ક્યુ બાર. હવે આપણે જોવા માંગીએ છીએ કે અલગ અલગ ઇનપુટ આપીએ તો આઉટપુટમાં શું બદલાવ આવે. ઠીક છે, તો પહેલા તો આ તો આ કયો ગેટ વાપર્યો? આપણે બે ગેટ વાપર્યા છે. કયો ગેટ છે બોલજો? નોર. નોર ગેટ છે અને સિમ્પલ નોર ગેટ જ છે. તો નોર ગેટ વિશે પહેલા તો આપણે જોઈ લઈએ કે નોર ગેટ ના બે ઇનપુટ હોય તો એના અલગ અલગ વેલ્યુ માટે આઉટપુટ શું આવે તે કહેવાનું છે. 00 હોય તો શું આવે બોલજો? 1. 1 તો 0 હોય તો 1 આવે, 01 હોય તો 0. 0 ધારો કે આપણે એસ ઇક્વલ ટુ 0 રાખીએ અને આર ઇક્વલ ટુ 1 રાખીએ. ઓકે, એસ ઇક્વલ ટુ 0, આર ઇક્વલ ટુ 1. આપણને ધારો કે પ્રીવિયસ સ્ટેટ ખબર નથી, અથવા તો આપણે અઝ્યુમ પણ કરી શકીએ પ્રીવિયસ સ્ટેટ. ધારો કે આપણને ખબર નથી તો એનાલિસિસ કરવાનું છે આપણે. બરાબર, દર વખતે આન્સર સેમ જ આવશે, આપણે બે ત્રણ રીતે કરી જોશું. તો આર ની વેલ્યુ કેટલી રાખીએ આપણે? 1. એસ ની વેલ્યુ રાખી 0. ઠીક છે, હવે તમે ટ્રુથ ટેબલ પર જરાક ધ્યાન આપજો. ટ્રુથ ટેબલમાં તમને એનાલાઇઝ કરો ટ્રુથ ટેબલ તો શું જોવા મળે તમને? તમને એ વસ્તુ જોવા મળશે કે જ્યારે એ બી માંથી બંને 1 અથવા કોઈ પણ એક જો 1 થયું તો આઉટપુટ 0 થઈ જ જવાનું છે. એટલું તો તમને ખ્યાલ આવી ગયો ને, કોઈ પણ એક જો 1 હોય તો આઉટપુટ 0 થઈ જતું છે નોર ગેટ ની અંદર. એટલું ખ્યાલ આવી ગયો? હા સર. જોજો, તો એના પરથી તમને હવે પ્રીવિયસ સ્ટેટ સપોઝ ના પણ ખબર હોય તો અહીંયા આગળ તમને એટલી ખબર પડી ગઈ કે આ નોર ગેટ નો એક ઇનપુટ 1 છે, બીજો ભલે ગમે તે હોય, આઉટપુટ શું આવશે બોલજો? આવે 0. 0. હવે આ 0 કનેક્ટેડ છે આના સાથે એટલે આ પણ 0 થઈ ગયું. હવે બોલો બંને 0 0 છે, આઉટપુટ શું આવશે? 1. 1 આવ્યું છે. તો હવે આ 1 ક્યાં કનેક્ટેડ છે? ઉપરના નોર ગેટ પાસે. તો એને અહીંયા મૂકીને જોઈ લઈએ. અહીંયા ગાડી 1 બોલો, 1 1 નું શું થાય? 0. 0. તો આ આપણું આઉટપુટ આવી ગયું. તો આને આપણે ટ્રુથ ટેબલમાં મૂકવાના છે. હવે જોજો, તો જ્યારે s ઇક્વલ ટુ 0, r ઇક્વલ ટુ 1, તો q શું આવ્યું? 0 1.
जीरो अने क्यू बार शू आयु वन आयु हवे क्यू एटले नॉर्मल इनपुट क्यू बार एटले इनवर्टेड इनपुट तो नॉर्मल इनपुट जीरो छे एटले आ सेट कंडीशन के रीसेट कंडीशन રીસેટ ઠીક છે પછી ચેક કરશું કે ભાઈ હવે શું થાય છે ચાલો હવે આપણે થોડુંક ઇનપુટ બદલશું s equal to 1 r equal to 0 s equal to 1 and r equal to 0 ઠીક છે ઇનપુટ આપણે બદલશું હવે ચેક કરશું કે આઉટપુટમાં શું ફરક પડે છે તો s equal to 1 એટલે આ 1 છે અને r equal to 0 આ છે બોલો હવે ડેફિનેટલી કયું આઉટપુટ આપણે પહેલા લખી શકીએ બોલજો નોર ગેટ ને આપણે પાછો નીચે લઈએ ઓકે ચાલો નોર ગેટ નું ટ્રુથ ટેબલ પાછો આવી બોલ લો એસ કયું આઉટપુટ કયું ક્યુ બાર વાળું કે ક્યુ વાળું ક્યુ બાર ક્યુ બાર ક્યુ બાર ડેફિનેટલી લખી શકીએ કેમ કે જો નોર ગેટ માં આપણને એટલું ખબર પડે છે કે ભાઈ એક એક ઇનપુટ જો 1 થયું તો આઉટપુટ 0 થઈ જશે હને એટલે એક તો જી 1 છે એટલે બાકીનું હું છે કઈ લેવા દેવા નથી એક વન છે એટલે આઉટપુટ થઈ જવાનું છે ઝીરો ચાલો આ ઝીરો ઉપર જઈને રિફ્લેક્ટ થશે ઝીરો 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 નો આઉટપુટ શું આવે બોલો વન 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 બોલો વન 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 આવશે ઠીક છે તો ક્યુ ની વેલ્યુ થઈ ગઈ વન હવે આ વન નીચે રિફ્લેક્ટ થશે આ વન નીચે અહીંયા ગાડી રિફ્લેક્ટ થશે કેમ કે કનેક્ટેડ છે વાયર તો વન 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 નો આઉટપુટ શું આવે ઝીરો આપણે શું કે સેટ કન્ડિશન ખ્યાલ આવ્યો ઓકે હવે જોજો હવે બંને કન્ડિશન ને આપણે અત્યારે અત્યારે જસ્ટ સેટ કર્યું છે હા હવે જોજો આપણે ઇનપુટ રિમૂવ કરીએ આપણે એમ કીધું કે આમાં ઇનપુટ રિમૂવ કરીએ તો ભાઈ આ મેમરી સ્ટોર કરે છે તો આપણે છેલ્લે આને શું કર્યું સેટ કર્યું ને ઓકે હવે આપણે ઇનપુટ રિમૂવ કરીએ છીએ જોજો રિમૂવ કરીએ એટલે બંનેને લો લોજિક પર મૂકતા છે હવે હવે શું જે આપણે છેલ્લે સેટ કરેલું એ રહી છે કે પછી નીકળી જાય છે તે ચેક કરવાનું ઠીક છે તો જોઈએ ઝીરો ઝીરો આપવાથી શું થાય છે તો આર ની વેલ્યુ કેટલી ઝીરો હવે પ્રીવિયસ આઉટપુટ શું આવેલું હતું તે કેજો ક્યુ શું આવેલો ઉપર વાળો એ નીચે રિફ્લેક્ટ થશે અને બીજા ઇનપુટ પર અને નીચેનો ઝીરો છે તેને આપણે ઉપર રિફ્લેક્ટ કરી દઈએ ચાલો તો ઝીરો ઝીરો નું આઉટપુટ શું આવે નીચે 10 નો આઉટપુટ શું આવે 0 ધેટ્સ ઈટ તો હવે તમે ધ્યાન આપો તો આપણે ઇનપુટ રિમૂવ કરી દીધું છે છતાં પણ આઉટપુટમાં કોઈ બદલાવ આવ્યો ના ના આવ્યો એટલે આપણે કહીએ છીએ કે ધીસ ઇઝ મેમરી એલિમેન્ટ આપણે સેટ કરી દીધો ફ્લિપ ફ્લોપ અથવા તો આ લેચ ને જે છેલ્લો આઉટપુટ હતું તે સ્ટોર રહ્યું પણ આપણે તો અઝ્યુમ કર્યું કે ભાઈ છેલ્લે સેટ કરેલું આપણે પછી રિમૂવ કર્યા ઇનપુટ તો પાછી સેટ નું સેટ જ રહ્યું હવે આપણે એક વખત પાછું ટ્રાય કરશું હવે એને રીસેટ આપણે ધારો કે રીસેટ કર્યું ને પછી s equal to 0 r equal to 0 આપીને જોઈએ
ख्याल आवे छे? एटले के आज कंडीशन आपने करेली हती ने, आना पछी आपने एने s इक्वल टू 0 r इक्वल टू 0 आपीने चेक करिए। जो जो तो आपने अत्यारे तो अज्यूम कर्युं के छेल्लो स्टेट सेट वाळो हतो, तो लास्ट स्टेट अगर रीसेट वाळो होय बराबर ने, इफ लास्ट स्टेट इज रीसेट એટલે કે q इक्वल टू 0 वाळो स्टेट होय, तो ते टाइम में आपने जो s इक्वल टू 0 r इक्वल टू 0 आपीए तो शुं थाय ते चेक करवानुं छे। तो r इक्वल टू 0 s इक्वल टू 0 तो एक इनपुट आपने आपी दीधुं, बीजो इनपुट तो आउटपुट माथी रिफ्लेक्ट थशे એટલે प्रीवियस स्टेट माथी बराबर। चलो हवे बोलो तो भी सर सेम कंडीशन જ રહેશે અને q બાર is equal to 1। हाँ तो 0 1 છે તો તેનું આઉટપુટ આપણને ખબર છે 0 જવાનું છે એટલે નો ચેન્જ, ને 0 0 છે તો તેનું આપણને ખબર છે કે 1 આવશે ધેટ ઇઝ ઓલસો નો ચેન્જ। તો ઇન શોર્ટ આપણ મેમરી તરીકે કામ કર્યું ને આ સ્ટેટમાં પણ, આપણે અઝ્યુમ કરીએ કે ભાઈ છેલ્લો સ્ટેટ સેટ વાળો છે તો પણ 0 0 આપશું તો એ સેટનું સેટ રહી છે, આપણે અઝ્યુમ કરીએ કે ભાઈ છેલ્લે રીસેટ હતું પછી આપણે એને s equal to 0 r equal to 0 આપીએ તો આપણે રીસેટ નું રીસેટ રહી છે। ઇન શોર્ટ જે છેલ્લું સ્ટેટ હતું એ સ્ટોર થઈ ગયું, મેમરી સ્ટોર થઈ ગઈ, એક બાઇનરી ડિજિટ અથવા તો એક બાઇનરી બીટ આપણે સ્ટોર કર્યો છે આ લેચ નો યુઝ કરીને। તો ખ્યાલ આવે છે બધાને? યસ સર। સર બોલો। યસ સર। ઓકે ઓકે, થોડો નેટ કીધું તો આ સિમ્પલ વસ્તુ છે। હવે આનું ટ્રુથ ટેબલ આપણે થોડુંક ડ્રો કરીએ, તો ટ્રુથ ટેબલ તરફ જઈએ છીએ હવે આપણે। સર એક કન્ડિશન તો બાકી છે, હજુ 1 1 વાળી બાકી છે કન્ડિશન, એ તમને બતાવું છું। ટ્રુથ ટેબલ દરાક જોઈ લઈએ, આ છે s, આ છે r, આ છે q, આ છે q બાર। તો સપોઝ s ઇક્વલ ટુ 1 r ઇક્વલ ટુ 0 તો બોલ જો આઉટપુટ, હવે આપણે જોયું છે આપણે સેટ કર્યું s ઇક્વલ ટુ 1 એટલે સેટ કહેવાય, બોલ જો આઉટપુટ 1 0 0 1 0 આપણે યાર ગોખવાનું નથી હે કે કઈ, પણ ટૂંકમાં સેટ એટલે q ઇક્વલ ટુ 1 એટલું યાદ રાખવાનું। પછી આ બોલો, હવે બોલો 0 1 રીસેટ 1 q ઇક્વલ ક્યુબાર ને તો આપણે ધ્યાનમાં રાખવાનું જ નથી, એ તો કોમ્પ્લીમેન્ટ જ થઈ જાય છે। હવે બોલો 0 0 હવે શું થાય? 0 1 0 જોઈ લો ઉપર, તમે બોલો શું છે આઉટપુટ? 0 1 0 1 અને આમાં શું આઉટપુટ છે 0 0 માં? આ 1 0। તો ઇન શોર્ટ અહીંયા ગાડી જ્યારે નેક્સ્ટ ઇનપુટ જો 0 0 આપશું તો જે પ્રીવિયસ આઉટપુટ છે ને એટલે કે 0 1 તે કોપી થઈ જશે, ખ્યાલ આવ્યો અહીંયા ગાડી? યસ સર। અને સપોઝ આપણે ટ્રુથ ટેબલ આ રીતે લખીએ, પહેલે 0 1 લખીએ અને પછી 1 0 લખીએ, તો હવે બોલો આઉટપુટ શું લખી શકાય આ કેસમાં? 1 0 1 0 એટલે કે છેલ્લું આઉટપુટ કોપી થશે, ઠીક છે? તો બંને વખત અલગ અલગ દેખાય છે, પણ ટ્રુથ ટેબલ એટલે શું? ટ્રુથ ટેબલ એવી રીતે લખાય જે જનરલ હોય, ઠીક છે? અહીંયા તો બે બે પોસિબિલિટી છે, એટલે અહીંયા ગાડી નેક્સ્ટ સ્ટેટ અને પ્રીવિયસ સ્ટેટ એ રીતે આઉટપુટ લખવામાં આવે છે જનરલી। તો આપણે લખશું આ રીતે s લખશું ને qn plus plus 1 qn plus 1 એટલે કે જે નવો સ્ટેટ આવવાનો છે તેની વાત છે, ઠીક છે? અને qn એટલે પ્રીવિયસ સ્ટેટ, qn મીન્સ પ્રીવિયસ સ્ટેટ। ચાલો હવે બોલજો 1 0 આઉટપુટ બોલો 0 સેટ કર્યું કે રીસેટ કર્યું? રીસેટ s 1 કર્યું એટલે શું કહેવાય, સેટ કે રીસેટ? 1 સર સેટ 1 સેટ, સેટ એટલે q ની વેલ્યુ 1 થાય, ઠીક છે? હવે આપણે સેટ ની જગ્યાએ રીસેટ કરીએ,
तो क्यू नी वैल्यू शू थाय बोलो जीरो जीरो गुड जीरो अबे जीरो जीरो आप ये अबे बोलो आउटपुट शू लखा से जीरो जीरो बराबर से तुम्हारी बात नो डाउट આપણે જનરલ લખીએ છીએ આમાં તો ટ્રુથ ટેબલમાં સપોઝ આપણે પહેલા 01 લખીએ પછી 10 લખીએ તો આન્સર બી બદલાય ને તો જનરલ એટલે પ્રીવિયસ સ્ટેટ આવે ને આઉટપુટ એટલે આપણે ક્યુએન લખી શકીએ કે નહીં યસ સિમ્પલ છે તો ક્યુએન મીન્સ પ્રીવિયસ સ્ટેટ ધીસ ઇઝ કોલ્ડ પ્રીવિયસ સ્ટેટ છેલ્લે 0 હોય તો 0 1 હોય તો 1 તો ઇન શોર્ટ 00 આપશું તો પ્રીવિયસ સ્ટેટ આપણને આઉટપુટ મળશે હવે એક બચી ગયો છે સ્ટેટ 11 તો એનું એનાલિસિસ આપણે જોઈ લઈએ કે શું થાય તો જનરલી 11 ઇઝ નોટ પરમિટેડ સ્ટેટ અથવા તો ઇનવેલિડ સ્ટેટ કેમ તે આપણે જોઈ લઈએ તો s ની વેલ્યુ આપણે r ની 1 રાખીએ s ની પણ 1 રાખીએ ઠીક છે હવે નોર ગેટ નો આપણે જસ્ટ પાછો એક વખત જોઈ લઈએ કોપી પેસ્ટ કરી દઉં આવો કોપી પેસ્ટ કરતા લખી દઉં તો ફટાફટ થશે આમાં ચાલો બોલો શું લખશું આઉટપુટ જો તમને એટલું તો ખ્યાલ આવી ગયો ને કે એક પણ ઇનપુટ 1 દેખાય એટલે આઉટપુટ 0 થઈ જ જાય તો બોલો q શું લખશું 0 0 0 q બાર શું લખશું 0 1 થઈ ગયો હવે આ 0 ઉપર રિફ્લેક્ટ કરી લઈએ અને ઉપર વાળો 0 નીચે રિફ્લેક્ટ કરી લઈએ બોલો હવે આઉટપુટ બદલાશે 10 નું શું થાય 0 0 0 01 નું શું થાય 0 q અને q બાર બની ગઈ 0 આવી ગયો પણ આપણે શું કીધું કે q અને q બાર એકબીજાના કોમ્પ્લીમેન્ટ એ રીતે આપણે આને યુઝ કરવાના છે એટલે આ સ્ટેટને આપણે ઇનવેલિડ સ્ટેટ કહેશું ઇનવેલિડ અથવા તો નોટ યુઝ્ડ This state is not used in this flip-flop. ઠીક છે તો આપણે ટ્રુથ ટેબલ કમ્પ્લીટ કરી લઈએ જ્યાં 11 ની લખીએ હવે શું લખવાનું અહીંયા ગાડી આપણે હા નોટ વેલિડ અથવા તો ચોકડી મારશું નોટ વેલિડ તો નોટ યુઝ શું કરવાનું ક્વેશ્ચન માર્ક ક્વેશ્ચન માર્ક તમે ક્વેશ્ચન માર્ક મારવા માંગો છો ક્વેશ્ચન માર્ક ડિપેન્ડ્સ ઓન યુ ઠીક છે ટૂંકમાં આ રીતે ટ્રુથ ટેબલ આવે છે એસઆર બોલો એસઆર લેચ હતો કે ફ્લિપ ફ્લોપ લેચ હતો ઠીક છે કેમ કે એમાં કોઈ પણ ક્લોક પલ્સ અવેલેબલ નથી આપણે ગેટેડ એસઆર લેચ આગળ જતા જોશું ગેટેડ એસઆર લેચ જોજો હવે આ જે આપણે એસઆર લેચ જોયો એને આપણે થોડુંક બદલી કાઢીએ છીએ હા તમે તો પહેલા મને એ કહી દો કે s ઇક્વલ ટુ 1 r ઇક્વલ ટુ 0 તો આ સેટ થાય કે રીસેટ સેટ થાય એટલે q ની વેલ્યુ શું થાય 1 થાય ઠીક છે આ તો આપણે અત્યારે જોયું છે હવે જોજો આપણી પાસે તો બે યુનિવર્સલ ગેટ છે ને નોર અને બીજો કયો યુનિવર્સલ ગેટ બોલજો જોજો હવે આ ખાલી તમારે જરાક યાદ રાખવાનું આર ઉપર છે એસ નીચે છે ઠીક છે આર ની લાઈનમાં જે આવે છે એને આપણે ક્યુ નામ આપ્યું છે એસ ની લાઈનમાં જે આવે છે એને ક્યુ બાર નામ આપ્યું છે ઓકે ઉલટું કરી નાખશો તો આઉટપુટ ટ્રુથ ટેબલ જ બદલાઈ જશે આપણે હવે આપણે અહીંયા ગાડી નેન્ડ ગેટ મૂકી સર પહેલા હું એવું કરું તો કયો ચાલો બોલો હવે નેન્ડ મૂકી દીધો ઠીક છે નેન્ડ ગેટ નું ટ્રુથ ટેબલ પણ આપણે થોડી વારમાં ડ્રો કરીએ હવે આપણે ચેક કરવાનું છે આની અંદર કે ભાઈ આઉટપુટ શું આવે છે ઠીક છે જો આર આર ની જગ્યા પર જ છે એસ એસ ની જગ્યા પર જ છે ક્યુ ક્યુ ની જગ્યા પર ક્યુ ક્યુ બાર ક્યુ બાર ની જગ્યા પર ખાલી ગેટ જ બદલાયા છે તો હવે આપણે ચેક કરવાનું છે કે ભાઈ આ વસ્તુ હવે પાછું આવે છે કે થોડું કંઈક બદલાય છે બરાબર સિમ્પલ એ જ વસ્તુ જોવાની છે બીજું કંઈ નહીં
चलो तो पहले इनपुट चेक कर लीए, अपने आर इक्वल टू जीरो लीए, एस इक्वल टू वन लीए, ठीक है, जस्ट अपने जे राखो ते राखी सकी वेल्यूज। तो चलो आर इक्वल टू जीरो लीधी एटले आ जीरो थयो अने एस इक्वल टू वन थयो। नेंड गेट नु तमे जरा ट्रूथ टेबल मने कहजो, बोल जो 00 नु 1 પછી 0 યાદ કરો યાદ કરો 1 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
હવે ડેફિનેટલી આન્સર કોનો લખી શકીએ આની અંદર તમે દઈ ગયો. અહીંયાથી તમે એક વસ્તુ એનાલાઇઝ કરી શકો છો કે NAND ગેટની અંદર જો કોઈ પણ એક ઇનપુટ ઝીરો થયું તો આઉટપુટ થઈ જશે વન, ઠીક છે. એટલે કે બીજું ઇનપુટ શું છે કે લેવા દેવા જ નથી, ઝીરો હોય કે વન હોય, એક ઇનપુટ ઝીરો બીજું કઈ પણ હોય તો નોન NAND ગેટ આન્સર વન જ આપશે. થઈ ગયું આટલું ખબર પડી? તો હવે બોલજો ઉપરથી ઠીક છે. તો આમાં શું આપણને આઉટપુટ દેખાય છે? આ સેટ થયું કે રીસેટ થયું? રીસેટ. આ 0 પણ આપણે ઉપર જરાક જસ્ટ જો રિફ્લેક્ટ કરીને જોઈએ, આ 0 તો 0 0 નું આવે છે 1 અને એની છે 1 1 નું આવે છે 0, ઠીક છે. તો આ રીતે આપણે NAND ગેટ નો યુઝ કરીને પણ બનાવી શકીએ છીએ. તો ખ્યાલ આવ્યો બધાને SR લેચ વિશે? ખબર પણ પડી ચાલો કે ભાઈ સેટ થાય છે, રીસેટ પણ થાય છે. હવે જોજો શું ફરક પડે છે. હવે આપણે આર ઇક્વલ ટુ ઝીરો કરીએ અને એસ ઇક્વલ ટુ ઝીરો કરીએ. આર ઇક્વલ ટુ ઝીરો, એસ ઇક્વલ ટુ ઝીરો એટલે કયો સ્ટેટ યાદ કરો? લાસ્ટ કેસમાં શું હતું? નોટ પરમિટ. એટલે આ તો વેલિડ સ્ટેટ છે પણ આઉટપુટ પ્રીવિયસ મળશે. હવે NAND ગેટમાં શું થાય છે એ જરાક આપણે જોવાનું છે, ઠીક છે. હવે એનાલાઇઝ કરી તો આ વસ્તુ આપણે લાસ્ટ ટાઈમ જોવા મળેલી, હવે ચેક કરીએ કે શું થાય છે. ઓકે, તો આ આપણો NAND ગેટ નો યુઝ કરીને જસ્ટ કોપી કરી લઈએ ફટાફટ. જોજો હવે તમારે થોડી પ્રેક્ટિસ કરવી પડશે, આ બધું પ્રેક્ટિસ કરવી જ પડે એવી વસ્તુઓ છે. તો R ઇક્વલ ટુ ઝીરો, N ઇક્વલ ટુ ઝીરો. ચાલો NAND ગેટ, NAND ગેટ ટ્રુથ ટેબલ બોલો. 1 1 1 1 0. તો બોલો હવે, હવે ડેફિનેટલી આન્સર કોનો લખી શકીએ આપણે, ક્યુ નો કે ક્યુ બાર નો? નીચેનો NAND ગેટ પણ જુઓ, એમાં પણ એક ઝીરો છે એટલે આઉટપુટ શું આવે? ક્યુ પણ વન થઈ ગયું ભાઈ, ક્યુ બાર પણ વન થઈ ગયું. એ આઉટપુટ આપણે રિફ્લેક્ટ કરીને પણ જોઈ લઈએ ઇનપુટમાં. અહીંયા ગાડી 1 છે, 1 0 છે, આને પણ આપણે રિફ્લેક્ટ કરીને જોઈ લઈએ 1 આવે છે. ચાલો હવે કઈ બદલાશે આઉટપુટ કે? નો સર, બંનેનું 1 1 જ રહ્યું. તો હવે તમે જુઓ તો R ઇક્વલ ટુ 0, S ઇક્વલ ટુ 0 NAND ગેટ નો યુઝ કરીને જો કરીએ તો હવે એ ઇનવેલિડ થઈ ગયું. ખ્યાલ આવે છે? યસ સર. ઠીક છે, હવે આની અંદર આપણે 1 1 આપીને જોઈએ. 1 1 જે પહેલામાં ઇનવેલિડ હતું ને NOR ની અંદર, તો સર આમાં વેલિડ હશે એ અહીંયા ગાડી વેલિડ થઈ જવાનું છે, ઠીક છે.
હવે આ બંને કોન્ફિગરેશનના કંઈક નામ આપેલા છે, એ આપણે જોઈએ થોડીક જ વાર. જો આ સર્કિટ તમને ખ્યાલ આવી જાય એટલે આગળનીમાં તમને બહુ મજા આવશે અને બહુ સિમ્પલ પણ લાગશે. આપણે હવે શું કરવા માંગીએ છીએ, આર ઇક્વલ ટુ વન અને એસ ઇક્વલ ટુ વન રાખવા માંગીએ છીએ. અને અઝ્યુમ કરી લઈએ કે ભાઈ પ્રીવિયસ સ્ટેટમાં એ ક્યુ ઇક્વલ ટુ વન છે અને ક્યુ બાર ઇક્વલ ટુ ઝીરો છે. બરાબર, અઝ્યુમ કરીએ ક્યુ ઇક્વલ ટુ વન ને ક્યુ બાર ઇક્વલ ટુ ઝીરો. તમે ઝીરો આ ઝીરો અને પેલું વન કરવું હોય તો તે પણ ચાલે, આન્સર સેમ જ આવશે. ચલો આર ઇક્વલ ટુ કેટલા કર્યા આપણે, વન. એસ ઇક્વલ ટુ કેટલા કર્યા, વન. ચલો હમણાં ડાયરેક્ટલી એક ઇનપુટ થી આઉટપુટ તો આપણને ખબર પડવાની નથી, એટલે જે પ્રીવિયસ સ્ટેટ છે એ રિફ્લેક્ટ કરીએ આગળ તો જ ખબર પડશે. ચાલો વન, અને આ ક્યુ ઇક્વલ ટુ ઝીરો તે અહીંયા આગળ આવશે. બોલો હવે આન્સર, બોલો પેલા નેન્ડ ગેટ નો આન્સર શું આવે. વન ઝીરો છે, બોલો વન વન આવે, અને વન વન છે તો ઝીરો ઝીરો. તો જુઓ તમે, તો જે પ્રીવિયસ સ્ટેટ હતું તેનું તે જ રહ્યું ને કે બદલાયું તો છે ને. ઓકે સર, ખ્યાલ આવ્યો. સેમ વસ્તુ, તમે પ્રીવિયસ સ્ટેટ જો ક્યુ ઇક્વલ ટુ ઝીરો અને ક્યુ બાર ઇક્વલ ટુ વન કરીને જુઓ તો તમને તે જ દેખાશે. તો ઇન શોર્ટ, નોર ગેટ નો યુઝ કર્યો ત્યારે આપણને ઝીરો ઝીરો વેલિડ સ્ટેટ હતી, નો ચેન્જ વાલી. જયારે નેન્ડ ગેટ ની અંદર ઝીરો ઝીરો વાળી સ્ટેટ ઇનવેલિડ છે. ઠીક છે, એનું ઇન્વર્ટ છે, કોમ્પ્લિમેન્ટેડ છે. એટલે જનરલી શું કરવામાં આવે છે કે અહીંયા આર ની જગ્યાએ એસ લખવામાં આવશે, નીચે એસ ની જગ્યાએ આર લખવામાં આવશે, તો આપણને ઇન્વર્ટેડ વસ્તુ જોવા મળશે. આપણે નેક્સ્ટ લેક્ચરમાં આ વસ્તુ કન્ટિન્યુ કરશું. જરાક વેઇટ કરજો, અટેન્ડન્સ ખાલી હું લઈ લઉં છું. આપણે જોઈએ કે વન વન આપણે જોયું હતું ઓલરેડી કે વેલિડ નથી, કેમ કે આન્સર બંને ઝીરો ઝીરો આવી જાય, એટલે ક્યુ અને ક્યુ બાર બંને ઝીરો આવી જાય. આ તો આપણે નામ આપ્યા છે ને, ક્યુ અને ક્યુ બાર. ચાલો ભલે ઝીરો થઈ ગયા, ઠીક છે, ઝીરો થઈ ગયા, નો પ્રોબ્લેમ. જોઈએ ઝીરો થઈ ગયા પછીનું આપણે જયારે ઇનપુટ બદલીએ ત્યારે શું થાય છે એ ચેક કરવાનું. જોજો જયારે એસ ઇક્વલ ટુ, આપણે નેન્ડ ગેટ નું પાછું જોઈએ થોડી વારમાં, જયારે આર ઇક્વલ ટુ વન અને એસ ઇક્વલ ટુ વન આપણે આપ્યું ત્યારે ક્યુ અને ક્યુ બાર બંને ઝીરો ઝીરો થઈ ગયા. આ તમને યાદ છે, ફટાફટ જોઈ લો પાછું. તો નોર ગેટમાં કોઈ પણ એક ઇનપુટ વન આવે તો આઉટપુટ શું થાય, બોલો. અહીંયા આગળ જોઈ લો, આ તો નેન્ડ છે, નોર ક્યાં છે, ઉપર. બોલો કોઈ પણ એક ઇનપુટ વન આવે તો આઉટપુટ શું થાય, ઝીરો ઝીરો. ક્યુ ની વેલ્યુ ઝીરો થાય અને એ નીચે રિફ્લેક્ટ થશે, વન ઝીરો વન ઝીરો નું પાછું ઝીરો થશે. ઇન શોર્ટ ક્યુ અને ક્યુ બાર બંને ઝીરો થાય. એકચ્યુઅલમાં આપણે કહીએ કે ભાઈ કોમ્પ્લિમેન્ટ થવા જોઈએ, ઠીક છે, કેમ કે એક ક્યુ છે તો બીજું ક્યુ બાર છે. ઓકે ચાલો ધારી લઈએ કે આ તો નામ આપણે આપ્યા છે, ઠીક છે, આ સર્કિટના નામ આપણે આપ્યા છે, તો ભલે ને ઝીરો ઝીરો આવ્યા, પણ હવે જોઈએ. ચાલો ક્યુ આવ્યું ઝીરો, ક્યુ બાર આવ્યું ઝીરો. હવે આપણે ઇનપુટ થોડું બદલીએ. જોજો પ્રીવિયસ સ્ટેટ હવે આપણે ચેક કરી લીધું કે ભાઈ બંને ઝીરો ઝીરો આવી ગયા છે. હવે આપણે ઇનપુટને ઝીરો ઝીરો કરીને જોઈએ, એટલે કે હવે ઇનપુટને રિમૂવ કરીએ તો શું મેમરી રહી છે, એટલે કે ક્યુ અને ક્યુ ઝીરો અને જોજો આ પ્રીવિયસ સ્ટેટ એટલે કયું, બોલો. હવે નવું ઇનપુટ આપવા માંગીએ છીએ, આ પ્રીવિયસ સ્ટેટ એટલે હવે આ થઈ ગયું પ્રીવિયસ સ્ટેટ. બરાબર, જ્યારે વન વન આપેલું ત્યારે ક્યુ ઝીરો થયું, ક્યુ બાર પણ ઝીરો થયું. ચાલો નો પ્રોબ્લેમ. હવે આપણે નવું, એટલે પ્રીવિયસ સ્ટેટ અહીંયા હું લખું છું. બરાબર, હવે નવું ઇનપુટ આપવા માંગીએ છીએ. આપણે નવું ઇનપુટ છે ઝીરો અને ઝીરો. આપણે આટલું જોયું કે ભાઈ એસ ઝીરો અને આર ઝીરો જ્યારે પણ આપીએ તો એ મેમરી સ્ટેટ થવું જોઈએ એકચ્યુઅલી. તો શું થાય છે તે જોઈએ આપણે. ચાલો તો આપણે એનાલાઇઝ કરવું પડશે. બોલો પેલે કયો ગેટ એનાલાઇઝ કરીએ, ઉપર વાળો કે નીચે વાળો, નંબર વન નંબર ટુ, બોલજો. નંબર વન એનાલાઇઝ કરીએ. બરાબર, નંબર વન એનાલાઇઝ કરવા માટે બંને ઇનપુટની વેલ્યુ જોઈએ. ચાલો એક ઇનપુટ તો આપણી પાસે છે આ ઝીરો, અને બીજો નીચેથી આપણે લઈને આવીએ આ ઝીરો. તો ઝીરો ઝીરો નો આન્સર શું આવે, બોલો. નોર ગેટ
वन आवे अने वन आवे एटले के आ हवे बदलाईने थयुं वन चालो वन थयुं हवे आ वन नीचे रिफ्लेक्ट थशे एटले के नीचे आ वन थयुं अहींया घड़ी लखू छू वन अने आ सी चालो हवे नीचेना गेट नो आंसर शुं आवे एक इनपुट वन छे बीजो इनपुट जीरो छे बोलजो जीरो जीरो चलो ओके जीरो जीरो नो प्रॉब्लम हवे आ जीरो ऊपर रिफ्लेक्ट थशे ते ऊपर जीरो छे ओके नो प्रॉब्लम तेना लीधे आंसर वन थशे ओके तो आंसर आवी गयो જ્યારે આપણે ઝીરો ઝીરો આપ્યું તો આન્સર જુઓ શું આવ્યો ક્યુ વન આવ્યો ક્યુ બાર ઝીરો આવ્યો પણ આપણે શું કર્યું આપણે ગેટ વન ને એનાલાઇઝ કર્યું ત્યારની વાત છે જો આ જ કન્ડિશનમાં આપણે ગેટ ટુ ને એનાલાઇઝ કરવા જઈએ આપણી નજર પહેલે કોના પર પડી ગેટ વન પર પડી આપણી નજર જો ગેટ ટુ પર પડે તો શું થાય તે જોવાનું આપણે જો પ્રીવિયસ સ્ટેટ શું હતો ઝીરો ઝીરો આપણે નવું ઇનપુટ કયું આપીએ s equal to 0 r equal to 0 તો એક વખત આપણે ગેટ 1 ને આપણે નજરથી જોઈને એનાલાઇઝ કરીને જોયું કે શું આઉટપુટ આવે હવે ગેટ 2 પર નજર મારીને જોઈએ ઠીક છે તો બોલો ગેટ 2 માં પહેલું એક ઇનપુટ 0 થયું બીજું શું આવશે બીજું ઇનપુટ 0 0 s equal to 0 નો આન્સર શું આવે બોલો 1 1 આવે તો this will be now 1 આ વન થશે રિફ્લેક્ટ ઉપર એટલે કે હવે હવે ઉપર નોર ગેટ નો આન્સર શું આવે બોલો ઉપર ના ઝીરો વન છે ઇનપુટ ઝીરો વન છે ઝીરો વન છે ને ઝીરો યસ ઓકે તો થોડો નેટવર્ક પ્રોબ્લેમ હા તો ઉપરના નોર ગેટ નો આન્સર શું આવે બોલો ચાલો સ્ક્રીન દેખાય છે યસ સર ઉપરના નોર ગેટ નો આન્સર શું આવે જો એક ઇનપુટ 0 બીજો ઇનપુટ 1 બીજો ઇનપુટ 1 આપણે નીચે લઈને આવ્યા તો 0 જ આવે ઝીરો જ આવે ને ઓકે તો નો પ્રોબ્લેમ તો જુઓ આપણે જો નીચેનો ગેટ પર ધ્યાન આપ્યું તો આન્સર કઈક આ રીતનો આવ્યો ક્યુ ઝીરો ક્યુ બાર વન આપણે જયારે ઉપરના ગેટ પર ધ્યાન આપ્યું ત્યારે ક્યુ વન આવ્યો ક્યુ બાર ઝીરો આવ્યો તો ઇન શોર્ટ આ તો આપણે એનાલાઇઝ કરીએ છીએ અહીંયા ગાડી તો તે પ્રમાણે આન્સર બદલાય છે બદલાય દેખાય છે તમને બદલાતા યસ સર હા ને પણ આવું તો બીએમસીના પ્રેક્ટિકલમાં આવું આપણે થોડું કે આપણે જે ગેટ પર જોઈએ તે ગેટ કામ કરશે એવું થોડી થવાનું છે અને પ્રેક્ટિકલી એવું નહીં થાય તો આ કેસ અનપ્રેડિક્ટેબલ છે આપણે પ્રેડિક્ટ નહીં કરી શકીએ કે ભાઈ શું આન્સર આવવાનો છે જ્યારે વન વન આપશું તો ઝીરો ઝીરો આવશે બંને પછી જ્યારે ઝીરો ઝીરો ઇનપુટ આપશું તો તે ટાઈમે મેમરી સ્ટેટ તરીકે મેમરી સ્ટોર થવી જોઈએ ચાલો ભલે નથી થતી
પણ પ્રેડિક્ટ તો કરી શકું જોઈએ ને આપણે આન્સર કે ભાઈ ક્યુ વન થશે અને ક્યુ બાર ઝીરો થશે, પણ આ નથી થતું. ઠીક છે, તો અહીંયા આગળ આન્સર ડિપેન્ડ કરશે કે ઉપરવાનો અને નીચેનો નોર ગેટ માંથી સ્પીડ કોની વધારે છે, તો તે રીતે આન્સર આપણને મળશે. જો ઉપરવાળા ગેટનો ઉપરવાળા ગેટની સ્પીડ વધારે હશે તો આન્સર કંઈક આપણને આ રીતનો મળે, અને નીચેવાળા નોરની સ્પીડ વધારે હોય તો આ રીતે મળે. પણ ઇન શોર્ટ આપણને થોડી ખબર પડે કે કયો નોર ગેટની સ્પીડ કેટલી, તો આ એક અનપ્રેડિક્ટેબલ વસ્તુ થઈ જાય. ઠીક છે, તેના પછી આપણે જોયું કે નેન્ડ ગેટ ના યુઝ કરીને આપણે બનાવ્યું હતું, નેન્ડ ગેટ ના યુઝ કરીને આપણે બનાવ્યું, એમાં આપણને ખ્યાલ આવ્યો કે જ્યારે આપણે સેટ કરવા માંગીએ છીએ તો ત્યારે નેન્ડ ગેટ શું કરે છે, રીસેટ કરે છે, અને નેન્ડ ગેટમાં જ્યારે રીસેટ કરીએ ત્યારે સેટ કરે. નોર ગેટની અંદર 00 એક વેલિડ સ્ટેટ હતી અને આન્સરમાં શું આવે, નો ચેન્જ આવે. જ્યારે અને 11 કેવી સ્ટેટ છે, નોટ યુઝડ સ્ટેટ, વેલિડ નથી એવું તો આપણે નહીં કહી શકીએ, પણ નોટ યુઝડ અથવા તો અનપ્રેડિક્ટેબલ આન્સર આવે. ઠીક છે, જે વસ્તુ નેન્ડ ગેટની અંદર શું થાય બોલો, નેન્ડ ગેટમાં 11 કેવું છે, અચ્છા નેન્ડ ગેટમાં 11 જોયું કે બાકી છે, નોર વાળો તો ખ્યાલ આવી ગયો ને તમને? મારો માઇક બંધ હતો. અરે સર 11 માં છે ને એમાં નો ચેન્જ આવે નેન્ડ ગેટમાં, નેન્ડમાં અને 00 માં નો યુઝ. હા વેરી, તો નેન્ડ ગેટમાં 11 માં નો ચેન્જ આવે એટલે કે આન્સર વેલિડ છે, મીન્સ કે યુઝ કરી શકીએ આપણે, પણ 00 નોટ યુઝ, નોટ યુઝ, અને આપણે કહી શકીએ કે આન્સર વિલ બી અનપ્રેડિક્ટેબલ. ઠીક છે, તો આ રીતે તમે બનાવી શકો છો. હવે નેન્ડ ગેટનો યુઝ કરીને આપણે જસ્ટ બે વસ્તુ જોઈ છે, બાકીની જોઈએ. તો નેન્ડ ગેટ અને બીજી વસ્તુ તમે જુઓ, કોઈ ક્લોક નથી એટલે કે આપણને તો ખબર છે કે ભાઈ 11 એ નોર ગેટ ની અંદર નોટ યુઝડ સ્ટેટ છે અને આન્સર અનપ્રેડિક્ટેબલ આવશે, પણ બની શકે સર્કિટમાં કોઈક રીતે આપણે ભૂલમાં ઇનપુટ આપી દઈએ 11 તો આન્સર અનપ્રેડિક્ટેબલ થઈ જાય અને આપણું આગળનું કંઈક પ્રોસેસ થાય જ નહીં. એટલે શું કરવામાં આવે કે એક એડિશનલ ક્લોક લગાવવામાં આવે, ક્લોક અથવા તો ગેટ સિગ્નલ, તો તે ત્યાર પછી આપણી સર્કિટ થોડી કામની રહે. ઠીક છે, તો લેચ વધારે યુઝ નહીં થશે, આપણે યુઝ કરશું ફ્લિપ ફ્લોપ, તે આગળનો ટોપિક છે. જો અને બીજી વસ્તુ યાદ શું રાખવાની છે કે જ્યારે તમે ડ્રો કરો તો આર ઉપર એસ નીચે, આર ઉપર એસ નીચે, જો ઉલટું કરશો તો આન્સર આખો બદલાશે. ઠીક છે, તો સેટ નું રીસેટ થઈ જશે, રીસેટ નું સેટ થઈ જશે. જે રીતે એન્ડ ગેટમાં આપણે આ રીતે લખીએ અથવા તો આપણે ઇનપુટ બદલી કાઢીએ, બરાબર ને, તો એન્ડ ગેટમાં આ વસ્તુ ચાલે, એન્ડ ગેટમાં નો પ્રોબ્લેમ, બંને ઇનપુટમાં ઇનપુટ ઇન્ટરચેન્જ કરીએ તો ચાલે, પણ અહીંયા ગાડી દેટ ઇઝ નોટ ગુડ, કેમ કે બંનેના નામ જ અલગ છે, રીસેટ ની જગ્યાએ સેટ લખશું તો આન્સર આપણો બદલાશે. પછી આપણે જોયું નેન્ડ ગેટ વાળું, તો નેન્ડ ગેટમાં આપણે ત્યાંનું ત્યાં જ રાખેલું છે, જોજો આર ની જગ્યાએ આર અને એસ ની જગ્યાએ એસ, બરાબર, અને પછી આપણે નેન્ડ ગેટ બનાવ્યો. તેમાં આપણે બે વસ્તુ જોઈ લીધી, બે વસ્તુમાં શું જોયું, એસ અને આર ની વેલ્યુ, ક્યુ ક્યુ બાર ની વેલ્યુ. બોલો શું આવ્યું હતું 01 માં, યુઝિંગ નેન્ડ, યુઝિંગ નેન્ડ ની વાત છે, બોલજો. જો અહીંયા જોઈ લો ક્યાં છે,
फटाफट पाछू एक बार जोई लेंगे। सर्किट एकदम सिंपल छे, तमे पण बे ત્રણ વાર પ્રેક્ટિસ કરો એટલે આવડી જશે ને। આ બધી સર્કિટ માંથી એક સર્કિટ તો પૂછાય જ છે એટલે એ પણ બેનિફિટ છે। ચાલો ઉપર શું લખવાનું આરકેએસ બોલો। વેરી ગુડ, નીચે એસ। ચાલો આપણે પૂછતા હતા કે ભાઈ ઇનપુટ 01 આપ્યા તો શું થાય તે જોવાનું। R इक्वल टू जीरो, S इक्वल टू वन। आ जीरो, आ वन। चलो आंसर अपन ने खबर नहीं तो नो प्रॉब्लम, नैंड गेट नो ट्रूथ टेबल अपन ने खबर है। बोलो जो चलो अबे डायरेक्टली आमा आपने एनालाइज कर दिया कि भाई कोई पन एक इनपुट जो जीरो था यू तो आउटपुट वन थे ही जाए। तो आमा डायरेक्टली अपने कया ऊपर ना गेट नो के नीचे ना गेट नो आंसर डायरेक्टली लिख सकते हैं। बोल जो ઉપર વાળાનો, ઠીક છે। એટલે કે આ એક ઝીરો છે એટલે બીજો શું છે લેવા દેવા નથી, એક ઝીરો થઈ ગયો એટલે ધેટ્સ ઈટ, ક્યુ ની વેલ્યુ 1 થઈ જ જાય। અને હવે આ 1 જે આવ્યો એને આપણે રિફ્લેક્ટ કરીએ નીચેના નેન્ડ ગેટ પાસે। તો બોલો 1 1 નો આન્સર શું આવે? 0 0 0, બરાબર ને? 1 1 નો આન્સર આવે 0। હવે આ 0 આવ્યો તે ઉપર કનેક્ટેડ છે ઓલરેડી, તો એને ઉપર લઈ જઈને જોઈ લઈએ। ચાલો ઉપર, હવે બોલો આન્સર માં કે બદલાવ આવશે 0 0 ઇનપુટ? બરાબર ને? તો આને થોડું તો ઇનપુટ આપણે શું આપેલું, ઇનપુટ શું આપ્યું હતું? 01 01, એટલે કે R ઇક્વલ ટુ 0 અને S ઇક્વલ ટુ 1 આ રીતનું આપેલું ને, તો આન્સર શું આવ્યો? 1 0 1 0, ઠીક છે। તો ઇન શોર્ટ આપણે સેટ કરવા માંગ્યું અને સેટ થયું, હજુ સુધી નો પ્રોબ્લેમ। બરાબર, સેટ કરવા કીધું ને સેટ થયું, જે નોર ગેટમાં પણ આવું જ હતું, સેટ કરવા માંગીએ તો સેટ જ થાય, એટલે કે સેટ કર્યું, ક્યુ ઇક્વલ ટુ 1 થયું, ઓકે। અને 01 આપીએ તો 01 આપીએ તો શું થશે, એટલે કે S ઇક્વલ ટુ 0 અને R ઇક્વલ ટુ 1 આપીએ તો શું થાય? S ઇક્વલ ટુ આપણે 0 આપશું, R ઇક્વલ ઉપર R છે, R ઇક્વલ ટુ 1, S ઇક્વલ ટુ 0। ચલો બોલો ડાયરેક્ટલી કોનો આન્સર લખી શકીએ, કયા ગેટ નો, ઉપર નો કે નીચે નો? નીચે નો, નીચે વાળા નો, એટલે એનો આન્સર શું થાય? 1 1 1 1। હવે આ 1 ઉપર રિફ્લેક્ટ થશે અહીંયા ગાડી, બોલો હવે ઉપર ના નેન્ડ ગેટ નો આન્સર શું આવે? 0 0, ઠીક છે। આ 0 નીચે રિફ્લેક્ટ થશે તો 0 0 નું 1 જ રહેશે, ઓકે। તો આ આન્સર આપણો આવી, આપણે રીસેટ કરવા કીધું એટલે કે R ઇક્વલ ટુ 1 કીધું તો યસ, ક્યુ 0 થઈ ગયો ને રીસેટ થઈ ગયો, ઠીક છે। તો આ રીતના આપણો આન્સર આવી ગયો। હવે આપણે જોવાનું, આપણે તે ટાઈમે જોયું કે ભાઈ 00 વેલિડ છે પણ અહીંયા ઇનવેલિડ થવાનું છે 00, ઠીક છે। અહીંયા ગાડી 11 વેલિડ થવાનું છે, તો એ 11 જોઈ લો। ચલો ધીસ ઇઝ અવર આર, ધીસ ઇઝ એસ, 1 1, પ્રીવિયસ સ્ટેટ આપણે અત્યારે જો 1 ને 0 આન્સર આવેલો હતો એ લખી દઈએ, બરાબર, અને જોઈએ કે શું થાય, ક્યુ 1 અને આ છેલ્લે આવેલું છે તે લખ્યું છે આપણે, બસ બીજું કઈ નથી। હવે જોઈએ કે હવે શું ફરક પડે છે, બંને ઇનપુટ 1 1 આપી દીધા તો નીચે જે ક્યુબ બાર ની વેલ્યુ 0 છે એને ઉપર રિફ્લેક્ટ કરીને જોઈ લઈએ। આ જ ગયું 0 અહીંયા ગાડી, બોલો હવે ઉપરના નેન્ડ ગેટ નો આન્સર 1 0 નું શું થઈ જાય? 1, ગુડ। ચાલો તો 1 નું 1 થયું,
હવે આ વન નીચે રિફ્લેક્ટ થશે હા ને નીચે રિફ્લેક્ટ થશે તો હવે 1 1 નો આન્સર શું આવે 0 0 0 એટલે કે જુઓ જે છેલ્લો આન્સર હતો ને એનો એ જ રહ્યો કે બદલાવ આવ્યો ના નહીં આવ્યો ને નહીં આવ્યો ઠીક છે એ જ વસ્તુ આપણે જો પ્રીવિયસ સ્ટેટ બીજો કોઈક લેતે તો તે રીતે એનો પ્રીવિયસ સ્ટેટ નો આન્સર પ્રીવિયસ સ્ટેટ જ આવશે તો ઇન શોર્ટ 1 1 હિયર ઇઝ નોટ ઇનવેલિડ ધીસ ઇઝ વેલિડ અને અત્યારે શું લખી શકીએ 1 1 નો આન્સર બોલજો આપણે ક્યુએન પ્લસ વન વાળો ટર્મ યુઝ કરીએ છીએ તો 0101 માં શું થાય બોલો આન્સર 01 ને ક્યુએન પ્લસ વન ટર્મ યુઝ કર્યો છે હવે ને તો 0 0 એટલે કે રીસેટ બરાબર ને ને 10 નું સેટ ચાલો પછી 11 નું પ્રીવિયસ સ્ટેટ એટલે ક્યુએન બરાબર ને હવે કોઈ ડાઉટ આમાં ના ઓકે હવે આપણે ઇનવેલિડ સ્ટેટ પર જઈએ 00 પર જઈએ 00 આપીને જોઈએ કે શું થાય જો બીજી વસ્તુ એક્ઝામમાં તમને એમ કોઈ પૂછશે નહીં કે એસઆર લેચ ડ્રો કરો જો એસઆર લેચ ડ્રો કરો અને ટ્રુથ ટેબલ ડ્રો કરો એમ પૂછે તો તમારે નેન્ડ ગેટ છે કે નોર ગેટ છે એમાં કન્ફ્યુઝ નહીં થવાનું સિમ્પલ જે પહેલા તમે નોર ગેટ ભણ્યા એ નોર ગેટ વિશે તમારે લખી દેવાનું જો મેન્શન કરેલું હોય કે યુઝિંગ નેન્ડ ગેટ તો જ નેન્ડ ગેટ પર જવાનું કેમ કે નેન્ડ ગેટનું આઉટપુટમાં ઇન્વર્ઝન જોવા મળશે આપણને એટલા માટે એમાં સેટ ની જગ્યાએ રીસેટ ને રીસેટ ની જગ્યાએ સેટ થશે અત્યાર સુધી તો આપણે એમ જ જોયું છે કે જો રીસેટ કર્યું છે તો રીસેટ થયું સેટ કર્યું છે તો સેટ થયું પણ એ હવે બદલાશે થોડીક વારમાં કેમ બદલાશે આપણે જોઈ લઈએ ઓકે ઉપર શું નામ છે આર નીચે શું છે એસ ઇઝ ક્યુ ધીસ ઇઝ ક્યુ બાર આપણે ઇનપુટ શું આપવા માંગીએ છીએ 00 00 ચાલો 00 ઉપરનો 0 નીચેનો 0 નેન્ડ ગેટ નું ટ્રુથ ટેબલ આવો ઉઠાઈને આપણે લાવી દઈએ નીચે બોલો 00 માં તો આપણને ખબર છે કે ભાઈ એક પણ 0 થયો તો આન્સર 1 થઈ જ જવાનો છે એટલે આપણે કોઈ પણ ગેટનો આન્સર પહેલા લખી શકીએ એક 0 છે એટલે જો ક્યુ બાર શું થઈ જશે બોલજો ક્યુ અને ક્યુ બાર શું થશે જો ઉપર એક 0 છે એટલે આનો આ પહેલા નેન્ડ ગેટનો આન્સર શું આવે બોલો 1 1 1 થઈ ગયો હવે આ 1 નીચે રિફ્લેક્ટ થશે અહીંયા ગાડી તો નીચેના નેન્ડ ગેટનો આન્સર શું આવે 1 1 1 પણ 1 થઈ ગયો ઠીક છે આ 1 ને પાછો ઉપર રિફ્લેક્ટ થઈને જોઈ લઈએ કે સ્ટેબલ થઈ ગયું કે પછી ભાઈ હજુ પણ બદલાતું રહી છે 01 આન્સર શું આવે 1 1 ઓકે સ્ટેબલ તો થઈ ગયું સ્ટેબલ થઈ ગયું પણ આન્સર 11 થઈ ગયા હવે જોજો આ 11 પછી આપણે ઇનપુટ બદલીને જોઈએ કે હવે શું થાય છે હવે તમે કહો કે આમાં મેમરી સ્ટેટ કયું નેન્ડ ગેટ વાળામાં એટલે કે કયું ઇનપુટ આપીએ તો મેમરી સ્ટોર રહી આર અને એસ માં શું રાખીએ તો મેમરી રહી છે 11 11 ને તો હવે જોજો આ 11 આપીને જોઈએ તો શું એ પ્રીવિયસ મેમરી રહી છે કે નહીં તે ચેક કરવાનું છે તો પ્રીવિયસ આઉટપુટ પણ લખી દઈએ ક્યુ બાર 1 આવ્યો અને ક્યુ 1 આવ્યો ચાલો એ પણ એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે મેમરી સ્ટોર થાય છે કે નહીં આપણો મેઇન પર્પઝ જ એ છે ફ્લિપ ફ્લોપ અને લેસ ની અંદર કે મેમરી એલિમેન્ટ બનાવવાનો ચાલો તો એક ઇનપુટ આનો 1 છે આનો નીચેનો એક ઇનપુટ 1 છે ઓકે હવે આપણે ગેટ એનાલાઇઝ કરવાનો છે ચાલો એ ગેટ બી ગેટ આપણે કયા પર પહેલા નજર મારીએ એ જોઈએ એ પર નજર મારીએ ઠીક છે એ ગેટ પર તો નીચેનો 1 છે ઉપર રિફ્લેક્ટ થશે તો 11 નો આન્સર શું આવે 0 0 આ 0 નીચે રિફ્લેક્ટ થશે
तो नीचे बी नेंड गेट मा 01 इनपुट आयो 01 इनपुट એટલે આન્સર શું થાય 1 થાય 1 નું 1 છે નો પ્રોબ્લેમ આ 1 ઉપર રિફ્લેક્ટ થશે ઓકે તે તો ઓલરેડી રિફ્લેક્ટેડ જ છે એટલે સ્ટેબલ થઈ ગયો આન્સર આવી ગયો q0 આવ્યો q બાર 1 આવ્યો ચલો ગુડ નો પ્રોબ્લેમ આ તો આપણે a પર નજર મારી જો ધારો કે આપણે b પર નજર મારીએ બરાબર છે b પર નજર મારીએ તો શું થાય એ જોઈએ ફટાફટ q1 ને q બાર 0 एक वक्त जरा कोई लिए r इक्वल टू 1 આપીએ s इक्वल टू 1 આપીએ प्रीवियस स्टेट આપણે q इक्वल टू 1 અને q બાર इक्वल टू 1 એ આવેલો હતો આપણે હવે b નેન્ડ ગેટ ઉપર પહેલા નજર મારી દઈએ ચાલો એટલે ઉપરનો જે 1 છે તે અહીંયા ગાડી લાવવો પડશે ચાલો નીચેના b નેન્ડ ગેટ માં 1 1 ઇનપુટ છે આઉટપુટ શું આવશે 0 0 આવશે આ 0 ઉપર રિફ્લેક્ટ થશે તો ઉપરના નેન્ડ ગેટ ના નો આન્સર શું આવે 1 ઓકે નો પ્રોબ્લેમ આ 1 નીચે રિફ્લેક્ટ કરવાનો જે ઓલરેડી રિફ્લેક્ટેડ જ છે તો આનો આન્સર આ રીતે સ્ટેબલ થઈ ગયો સ્ટેબલ પણ જુઓ આપણે જેના ઉપર નજર મારીએ એ રીતે આપણને આન્સર દેખાય છે ઠીક છે આ તો પ્રેક્ટિકલી તો આવું થોડી હોવાનું છે એ તો એની રીતે કામ કરશે ઇલેક્ટ્રોનિક્સ વસ્તુ છે તો પહેલી વખત આપણને આ રીસેટ થતું દેખાયું બીજી વખત આપણને આ સેટ થતું દેખાયું તો આ વસ્તુ અનપ્રેડિક્ટેબલ છે તો ધીસ ઇઝ નોટ ડિઝાયર્ડ એટલે આપણે કહીએ છીએ કે આ નોટ યુઝ્ડ સ્ટેટ છે અથવા તો ઇનવેલિડ સ્ટેટ છે આની અંદર ઠીક છે તો આપણે અહીંયા ટ્રુથ ટેબલ પર પાછા આવી જઈએ તો ટ્રુથ ટેબલમાં 00 લખીએ તો શું થાય બોલો ઇનવેલિડ થઈ જાય ને યસ સર બરાબર તો હવે તમે જો ઇનવેલિડ નોટ યુઝ ગુડ ઇનવેલિડ અથવા તો નોટ યુઝ અથવા તો અનપ્રેડિક્ટેબલ આન્સર આવે છે એવું લખી છે ઠીક છે વેલિડ તો છે આપણે તો કરીએ છીએ ને કોઈ ના થોડી પાડવાનું તો જુઓ તમે જ્યારે સેટ કરવા કીધું તો એ સેટ થયું કે રીસેટ થયું બોલો સેટ એટલે s ઇક્વલ ટુ 1 કરીએ ત્યારે એ સેટ થયું કે રીસેટ થયું સેટ થયું ઓકે સેટ કરવા કીધું તો સેટ જ થયું રીસેટ કરવા કીધું તો રીસેટ જ થયું પણ જે બાકીના બે આન્સર છે એમાં એનું ઇન્વર્ઝન થઈ ગયું એટલે આપણે શું કરીએ જે ઉપરના બે છે એટલે કે સેટ કરવા કીધું ત્યારે રીસેટ થવું જોઈએ અને રીસેટ કરવા કીધું ત્યારે સેટ થવું જોઈએ તો ટોટલી ટોટલ ઇન્વર્ઝન થઈ જાય ઠીક છે અત્યારે આપણને બે ઇનપુટમાં જ ઇન્વર્ઝન દેખાય એટલે કે 1 1 વાળું અને 0 0 એ બંને નોર ગેટથી ઉલટું થઈ ગયું પણ 0 1 અને 1 0 એટલે કે આ બે કેસ એ બે કેસ એના એ જ રહ્યા તો આપણે તો એને પણ ઇન્વર્ટ કરવાના છે ને તો કેવા છે કે ભાઈ નોર ગેટનો જે આન્સર આવે છે એનાથી નેન્ડ ગેટમાં ટોટલ ઇન્વર્ઝન થાય છે અત્યારે ખાલી બે જ ઇન્વર્ઝન થાય તો આપણે શું કરી શકીએ જુઓ બોલો કોઈને આઈડિયા આવે છે શું કરીએ તો ટોટલ ઇન્વર્ઝન થઈ જાય અત્યારે ખાલી બે જ ઇન્વર્ઝન છે એટલે કે 1 1 વાળું અને 0 0 વાળું કોઈને આઈડિયા આવે છે ઓકે તો સિમ્પલ જોઈ લો જો આપણે s ની જગ્યા પર r અને r ની જગ્યા પર s કરીએ તો થઈ જશે ટોટલ ઇન્વર્ઝન યસ સર થઈ જાય ને એટલે કે હવે તમે અહીંયા ઘડી જ્યારે 1 મૂકો એટલે કે s ની વેલ્યુ 1 મૂકો એટલે તમે સેટ કરવા માંગો તો આ થઈ જશે રીસેટ ખાલી આપણે નામ જ બદલ્યા છે ઠીક છે એટલે ટોટલ ઇન્વર્ટેડ આઉટપુટ આપણને મળશે તો તે જ વસ્તુ અહીંયા ઘડી આપણે છે કે જો r ઉપર s નીચે ની જગ્યાએ નેન્ડ ગેટ ની અંદર r ની જગ્યા પર s મૂકી દઈએ અને s ની જગ્યા પર r મૂકી દઈએ તો નેન્ડ ગેટ માં જે આન્સર આવે છે નેન્ડ ગેટ નો જે આન્સર આવે છે એ નોર ગેટ થી ટોટલ ઇન્વર્ટેડ આઉટપુટ આવશે ઠીક છે એટલા માટે જ્યારે પણ તમે નેન્ડ ગેટ નો યુઝ કરીને ફ્લોપ ડ્રો કરશો તો ઉપરના ઇનપુટ નું નામ શું આપવાનું બોલો એસઆર
ઉપર ના ઇનપુટ નું નામ એસ આપજો, નીચેના નું નામ આર આપજો, તો નોર કરતા ટોટલ ઇન્વર્ટેડ આઉટપુટ આપણને મળશે. જો તમે નોર ગેટ નો આન્સર યુઝ કરીને જો તમારે એસઆર લેચ બનાવવો હોય તો બોલો શું નામ આપશો ઉપર? આર અને એસ. આર અને એસ, ઠીક છે. કેમ આપ્યું છે આપણને ખબર છે આ વસ્તુ, એટલે આપણે એવી રીતે ગોખવાનું કઈ નથી, આ બધું લોજિક થી જ આપણે નામ આપ્યું છે, ઠીક છે. તો આ હતું એસઆર લેચ યુઝિંગ NAND ગેટ યુઝિંગ NOR ગેટ.